નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં. અહીંયા આપણે મેથ્સના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જેનો આ ભાગ 37મો છે. જો તમે આગળના ભાગ ના જોયા હોય તો પ્લીઝ એ જોઈ લેજો, તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. કેમ કે અહીંયા આપણે એવા જ દાખલાની ચર્ચા કરીએ છીએ જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, અથવા તો જે ટોપિક પૂછાઈ ગયો છે એ જ ટોપિકને લગતા દાખલાની આપણે ચર્ચા કરીએ છીએ. દરરોજ સવારે 8 વાગે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, તો 8 વાગે આપણી ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલાય. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ખાસ મારી તમને વિનંતી છે કે પ્લીઝ અહીંયા ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પછી બાજુમાં તમને 3 થી 4 સેકન્ડ પછી બેલ આઇકન દેખાશે, એને ખાસ દબાવજો જેથી કરી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીશ કે તો તરત જ તમને મેસેજ મળી જશે. વિડીયોને શેર કરવા માંગતા હોય તો અહીંયા શેરનું બટન છે, તેના પર ક્લિક કરી અને પછી વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ સોશિયલ મીડિયા સિલેક્ટ કરીને તમે વિડીયોને શેર કરી શકો છો. અને પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. જોઈએ આજનો પહેલો દાખલો. એને એક કામ કરતા એટલો જ સમય લાગે છે જેટલો બી અને સી ને સાથે મળીને કામ કરતા લાગે છે. એનો મતલબ એવો થાય કે એ એક દિવસમાં જેટલું કામ કરે છે, બી વત્તા સી બંને ભેગા મળીને એક દિવસમાં એટલું જ કામ કરે છે. જો એ અને બી ને સાથે મળીને કામ કરતા 10 દિવસ લાગતા હોય અને સી ને એકલાને 50 દિવસ લાગે, તો બી ને એકલાને આ કામ કરતા કેટલા દિવસ લાગે? હવે અહીંયા કેટલા કેટલા દિવસ આપેલા છે? તો કે એ અને બી ને કામ કરતા 10 દિવસ લાગે છે અને સી ને એકલાને કામ કરતા 50 દિવસ લાગે છે. તો અહીંયા બંનેનો લસા લઈએ તો કેટલો થાય? 50. માનો કે એમને 50 જેટલી ચોકલેટ બનાવવા માટે આપેલી છે, તો એ અને એ વત્તા બી બંનેને 50 જેટલી ચોકલેટ બનાવવા માટે આપેલી છે. એ 10 દિવસમાં બનાવે છે, એક દિવસમાં 5 જેટલી ચોકલેટ બનાવતા હોય. સી 50 દિવસમાં 50 ચોકલેટ બનાવે છે, તો એને એક દિવસમાં એ કેટલી બનાવે? 1 જેટલી ચોકલેટ બનાવતો હોય. હવે ત્રણેય ભેગા થાય, એ વત્તા બી વત્તા સી, ત્યારે એ લોકો કેટલી ચોકલેટ બનાવે? 6 જેટલી ચોકલેટ બનાવે. અહીંયા એવું કીધું છે કે એને એક કામ કરતા એટલો જ સમય લાગે છે જેટલો બી અને સી ને સાથે મળીને કરતા લાગે છે. એનો મતલબ એવો થાય કે એ જેટલું એક દિવસમાં કામ કરતો હોય એટલું જ કામ બી અને સી છે એક દિવસમાં કરતા હોય. જો બી વત્તા સી બરાબર એ આવ્યું, એ આપણે અહીંયા મૂકી દઈએ તો શું થાય? એ વત્તા એ એટલે કે 2a = 6, તો એ બરાબર શું થાય? 3. એ બરાબર 3 છે એનું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને બી બરાબર મળી જાય. તો બી બરાબર કેટલા થાય? 3 અહીંયા મૂકો આ બાજુ આવે તો 5 - 3 એટલે કે 2. તો બી છે એક દિવસમાં કેટલી ચોકલેટ બનાવે? 2 જેટલી ચોકલેટ બનાવે. બી ને ટોટલ 50 જેટલી ચોકલેટ બનાવવા માટે આપેલી હોય, બી ને કામ કરતા કેટલો સમય લાગે? એટલે 50 ચોકલેટ બનાવવા માટે આપેલી હોય, એક દિવસમાં કેટલી બનાવે? 2 જેટલી ચોકલેટ બનાવે, તો એને ટોટલ કેટલા દિવસ લાગે? 25 જેટલા દિવસ લાગે. જોઈએ નેક્સ્ટ. એક રેલગાડી અમદાવાદથી 5 વાગે નીકળે છે અને રાજકોટ બપોરે 3 વાગે પહોંચે છે, જ્યારે બીજી રેલગાડી રાજકોટથી સવારે 7 વાગે નીકળે છે અને અમદાવાદ બપોરે 5 વાગે પહોંચે છે, તો બંનેને એકબીજાને ક્યારે મળશે? રેલગાડીની ઝડપ પ્રવાસ દરમિયાન સરખી જ રહે છે એવું ધારી લો. એનો મતલબ કે 1 કલાકમાં જે રેલગાડીની સ્પીડ છે એ સરખી જ રહે છે એવું આપણે ધારવાનું છે. હવે અહીંયા અમદાવાદથી રાજકોટ વચ્ચેનું પહેલાં તો આપણે અંતર ધારવું પડે. જો પેલી ટ્રેન છે એ કેટલા કલાકમાં પહોંચે છે? તો અહીંયા 5 વાગે નીકળે છે અને બપોરે 3 વાગે પહોંચે છે, એટલે ટોટલ એને 10 કલાકનો સમય લાગે છે. બીજી ટ્રેન છે એને કેટલો સમય લાગે છે? તો 7 વાગે નીકળે છે અને બપોરે 5 વાગે પહોંચે છે, એટલે કે એને પણ 10 કલાકનો સમય લાગે છે. બંનેને 10 કલાકનો સમય લાગે છે, તો બંનેનો લસા થાય એવી કોઈ પણ સંખ્યા આપણે ધારી લઈએ. માનો કે આનો આપણે અંતર છે 1000 કિલોમીટર ધારીએ, તમને સમજવામાં સરળતા રહેશે, એટલે 100 કિલોમીટર પણ ધારી શકો. માનો કે અહીંયા 1000 કિલોમીટર જેટલું બંનેનું અંતર છે. હવે જે પેલી ટ્રેન છે એ અમદાવાદથી નીકળેલી છે, એ સવારે 5 વાગે નીકળે તો 7 વાગ્યા સુધીમાં એને કેટલું અંતર કાપેલું હોય? 5 થી 6 અને 6 થી 7 સુધીમાં. તો 10 કલાકમાં એ 1000 કિલોમીટરનું અંતર કાપે છે, તો 2 કલાકમાં કેટલું અંતર કાપેલું હોય? 100 વત્તા 100 એટલે કે 200 કિલોમીટર જેટલું અંતર એને કાપેલું હોય. બાકી કેટલું રહ્યું હોય એને? 800 કિલોમીટર જેટલું અંતર છે એ કાપવાનું બાકી રહેલું હોય. બરાબર, આટલું તમને સમજાણું હશે. અહીંથી અહીંયા 100 કિલોમીટરનું અંતર અને અહીંયા 100 કિલોમીટર, ટોટલ 1000 કિલોમીટર 10 કલાકમાં કાપે છે, એટલે 1 કલાકમાં 100 કિલોમીટર જેટલું અંતર એ ટ્રેન કાપતી હોય. તો એને 200 કિલોમીટર જેટલું અંતર 7 વાગ્યા સુધીમાં કાપી લીધું, એટલે હવે એને 800 કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી રહ્યું. અહીંયા 7 વાગ્યા સુધીનું શા માટે લીધું? કેમ કે બીજી ટ્રેન છે એ 7 વાગે નીકળે છે. હવે બીજી ટ્રેન છે અહીંથી ચાલુ કરે છે કેટલા વાગે? 7 વાગ્યે અહીંથી ચાલુ કરે છે અને બપોરે 5 વાગે પહોંચે છે. હવે જો બંને વચ્ચેનું અંતર છે એ કેટલું છે? 800 કિલોમીટર છે અને બંનેની ઝડપ છે એ કેટલી થાય?
તો આની ઝડપ છે આ બાજુ જતી ટ્રેનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક, આ બાજુ જતી ટ્રેનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક, ટોટલ કેટલી 200 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 4 કલાક એ લોકોને લાગે. એટલે બંને ટ્રેન છે એ ભેગી ક્યારે થશે, તો કે 7 વત્તા 4 એટલે કે સવારે 11 વાગે બંને ટ્રેન છે એ ભેગી થાય. તો આ કેવી રીતે મૂક્યું એ તમને ના સમજાણું હોય તો તમે ઝડપનું સૂત્ર છે, ઝડપ બરાબર શું થાય અંતરના છેદમાં સમય, આપણે સમય શોધવાનો છે એટલે સમયને કરતા બનાવી દીધો. અંતર છે એ કેટલું છે, તો કે કાપવાનું કેટલું છે, અને અંતર 800 કિલોમીટરનું, અને બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં આવે છે એટલે કે એક આ બાજુ આવે છે ને એક આ બાજુ આવે છે, તો આપણે એની ઝડપનો સરવાળો કરવો પડે. એટલે ઝડપ કેટલી થાય 200, આને તમે ઉકેલો એટલે સમય તમને મળે 4 કલાકનો. જોઈએ નેક્સ્ટ. 1 રૂપિયા 50 પૈસા અને 25 પૈસાના મળીને કુલ 465 સિક્કા છે. જો તેમનું મૂલ્ય 5:3:1 હોય તો 25 પૈસા 50 પૈસાના સિક્કાનો કેટલો તફાવત થશે? અહીંયા આપણને મૂલ્ય આપેલું છે, જો મૂલ્ય 5:3:1. હવે 1 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીએ તો 5 રૂપિયા થાય, તો 1 રૂપિયાના 5 સિક્કા ભેગા કરીએ તો 5 રૂપિયા થાય. 50 પૈસાના કેટલા સિક્કા ભેગા કરીએ તો 3 રૂપિયા થાય, તો 6 સિક્કા ભેગા કરવા પડે. અને 25 પૈસાના કેટલા સિક્કા ભેગા કરું તો 1 રૂપિયો થાય, તો 25 પૈસાના 4 સિક્કા ભેગા કરવા પડે. એનો મતલબ એવો થાય કે 465માં આ પ્રમાણમાં રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કા છે, તો 6 ને 5 11 ને 4 15 ગુણ્યા આપણને શું કીધું છે, 50 અને 25 પૈસાનો. આ હું કરીશ એટલે મને 1 ભાગનું મૂલ્ય મળશે. મારે શું જોઈએ છે, તો કે 50 પૈસા અને 25 પૈસા, આ 50 પૈસા આ 25 પૈસા બંનેનો તફાવત. 6 માંથી 4 જાય તો કેટલા વધે, 2, તો અહીંયા હું 2 વડે ગુણી દઉં એટલે મને બંનેનો તફાવત મળી જાય. અહીંથી 15 થી ભાગ ઉઠશે, 15 2 30 અહીંયા, સોરી 15 3 45 અહીંયા આવશે, 1 15 1 15 31 2 કેટલા થાય 62, એટલે બંને વચ્ચેના સિક્કાનો જે તફાવત છે કેટલા, 62 સિક્કાનો તફાવત હોય. જોઈએ નેક્સ્ટ. ઘડિયાળના કલાક અને મિનિટ કાંટાની લંબાઈ અનુક્રમે 3.5 અને 7 સેન્ટીમીટર છે, તો 4 દિવસમાં બંને કાંટાએ કેટલા કાપેલા અંતરનો સરવાળો શોધો. હવે જો ઘડિયાળ કલાક કાંટો છે, પહેલા તો એને કેટલું અંતર કાપેલું હોય, તો અહીંથી પૂરું કરીને એક સર્કલે પૂરું કરે ત્યારે એને વર્તુળના પરિઘ જેટલું અંતર કાપેલું, એટલે કે એને અંતર કાપેલું હોય કેટલું, 2πr જેટલું અંતર કાપેલું હોય. હવે ઘડિયાળનો કલાક કાંટો છે, 1 કલાક 2 કલાક 3 કલાક એવી રીતે 12 કલાક પૂરી કરે ત્યારે એક વર્તુળ જેટલું પૂરું કરે. 24 કલાકમાં એ કેટલું પૂરું કરતો હોય, તો 24 કલાકમાં એ 2 વર્તુળનું 2 જે વર્તુળ જેટલું અંતર કાપે, તો એને ટોટલ 4 દિવસ છે એટલે કે 96 કલાક. 96 કલાકમાં એ કેટલું, 8 જેટલું સર્કલ ફરતો હોય, તો જો અહીંયા 8 જેટલું સર્કલ, અને કેટલું અંતર કાપે, તો કે 2 × π બરાબર શું થાય, 22 ના છેદમાં 7 × આર બરાબર એનું કેટલું આપેલી છે, ત્રિજ્યા, એટલે કે એનું લંબાઈ કેટલી આપેલી છે, 3.5. 3.5 ની હું આવી રીતે લખી શકું, 35 ના છેદમાં 10 વત્તા. હવે મિનિટ કાંટો આપેલો છે, મિનિટ કાંટો છે 1 કલાકમાં આખે આખું સર્કલ પૂરું કરે, મિનિટ કાંટો હોય 1 કલાકમાં આખું સર્કલ પૂરું કરે, એને ટોટલ કેટલી, 96 જેટલી કલાક કાપવાની છે, તો 96 × હવે 2πr, તો કે 2 × π બરાબર શું થાય, 22 ના છેદમાં 7 × આર બરાબર કેટલું છે, 7. હવે અહીંયા આવશે 7 × 5 35, 5 × 2 10 અહીંયા આવશે 11, અહીંયા 7 ઉડે અહીંયા 7 ઉડે 22 છે, અને હું આવી રીતે લખી લઉં 2 × 11, કેમ કે 11 સાથે ગુણાકાર કરો હોય તો સહેલું પડે. એટલે જો અહીંયા આવશે 8 × 2 16 × 11 વત્તા અહીંયા આવશે 96 × 4, 96 × 4 કેટલા થાય, તો 6 × 24 નો ચોકડો 2 9 × 34 ને 2 36, 9 × 36 ને 2 38, 384 અહીંયા ગુણ્યા આવશે 11. હવે 11 બંનેમાંથી હું કોમન કાઢી લઉં, તો અહીંયા શું થાય, અંદર 16 વત્તા 384, 16 વત્તા 384 કેટલા થાય, 400 × આવશે 11, એટલે કે 4400. મતલબ બંને કાપેલા અંતરનો સરવાળો કેટલો થાય, 4400. જોઈએ નેક્સ્ટ. રાહુલને વહેણની દિશામાં ડી જેટલું અંતર કાપતા 12 કલાક લાગે છે, અને પાછા ફરતી વખતે 18 કલાક લાગે છે. જો રાહુલની શાંત પાણીમાં ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક હોય તો વહેણની ઝડપ શોધો. હવે અહીંયા આપણને કાંઈ પણ એક રાશિ છે એ સરખી આપેલી હોય, દાખલામાં અહીંયા અંતર છે એ સરખું આપેલું છે, જેટલું એ અંતર જાય છે એટલું જ અંતર પાછું આવે છે. ઝડપ બરાબર શું થાય, ઝડપ બરાબર અંતરના છેદમાં શું આવે, સમય. હવે અંતર છે એ તો બંનેમાં સરખું છે, તો અંતર બરાબર શું થાય, ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે પહેલો કેસ વિચારીએ, વહેણની દિશામાં એ જાય છે, એને વહેણની દિશામાં જતો હોય ત્યારે 12 કલાક લાગે છે. જો વહેણની દિશામાં એની ઝડપ કેટલી થાય, તો એની ખુદની ઝડપ કેટલી છે, 12 કિલોમીટરની વત્તા વહેણની ઝડપ છે માનો કે કેટલી છે, 20 જેટલી છે.
તો એની ઝડપ વહેણની દિશામાં આટલી હોય ગુણ્યા સમય. સમય છે એ કેટલો લાગે છે? 12 કલાકનો લાગે છે. બરાબર. વળતા આવતો હોય ત્યારે વહેણની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એની ઝડપ શું થાય? તો કે 12 - 20, એટલે વહેણની વિરુદ્ધ દિશામાં આવતો હોય ત્યારે એની ઝડપ છે એ ઓછી થઈ જાય, એટલી ગુણ્યા કેટલો સમય લાગે છે? 18 કલાકનો સમય લાગે છે. આને ઉકેલીએ એટલે આપણને વહેણની ઝડપ મળી જાય. અહીંયા આવશે 6 2 12, 6 3 18, અહીંયા આવશે 12 2 24 વત્તા 2 20, અહીંયા આવશે 12 3 36 ઓછા 3 20. હવે આને આ બાજુ જવા દો એટલે 5 20 થાય, અને 24 ને આ બાજુ જવા દો, 36 - 24 થાય એટલે કેટલા વધે? મિત્રો, આપણે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો.